भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतम संस्कृति तथा अगस्त्य इंटरनेशनल स्कूल धोरण 10 ना विद्यार्थी मित्रों नवा शैक्षणिक सत्र 2021-22 ना सत्र ना प्रारंभे संस्कृत ना अध्यापक शिक्षक तरीके धोरण 10 ना तमाम विद्यार्थियों हार्दिक स्वागत करो छु। संस्कृत ए देवोनी भाषा छे, सर्वासु भाषासु जननी संस्कृतम, એટલે કે બધી ભાષાઓની જે માતા છે એ સંસ્કૃત ભાષા છે એવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવેલું છે। તો એવી જ જે સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષાની અંદર ધોરણ 10 ની કક્ષામાં આપણે સંસ્કૃત વિષયાંગ સંવદધ્વમ એટલે કે સાથે બોલો તેઓ જે વિષયાંગ છે જે પદ્ય પાઠ છે પદ્ય અને ગદ્ય, પદ્ય એટલે કે કાવ્ય સ્વરૂપે જે પાઠ હોય છે તેને આપણે પદ્ય પાઠ તરીકે ઓળખીએ અને ગદ્ય એટલે કે જે ફકરામાં રૂપાંતરિત હોય વાર્તા સ્વરૂપે જે પાઠ હોય તે ગદ્ય પાઠ હોય તેમાંનો આપણો જે આ પાઠ છે પદ્ય પાઠ પહેલો પાઠ છે કે સંવદધ્વમ સાથે બોલો। તો આવો સરસ મજાનો પાઠ છે એની આપણે વાત કરીએ એ પહેલાં જે પાઠની પૂર્વે જે કંઈ પ્રસ્તાવના છે જે કંઈ બંધારણ છે તે વાત કરી જોઈએ। તો આ પાઠમાં ચાર વેદોની વાત કરવામાં આવેલી છે, ચાર વેદ આવેલા છે। ચાર વેદમાં પહેલો વેદ છે ઋગ્વેદ, બીજો વેદ છે સામવેદ, ત્રીજો વેદ છે યજુર્વેદ અને ચોથો વેદ છે એ અથર્વવેદ। આવી રીતે ટોટલ ચાર વેદ આવેલા છે। આ ચાર વેદમાંથી આ પાઠની અંદર જે મંત્ર લેવામાં આવેલા છે તેની વાત કરવામાં આવેલી છે। તો વાત કરીએ જે પહેલો વેદ છે જે ઋગ્વેદ, ઋગ્વેદની અંદર ઋચાઓ આવેલી છે જે 10 મંડળમાં વિભાજિત થયેલો છે અને એ મંડળની અંદર અલગ અલગ દેવતાઓની સ્તુતિ કરવામાં આવેલી છે। ત્યારબાદનો જે વેદ છે એ સામવેદ છે, જે સામવેદ છે એ ગાવાનો વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે વેદની અંદર મંત્રો આપણે ગાઈ પણ શકીએ છીએ અને ત્યારબાદ જે વેદ આવે છે એ યજુર્વેદ આવે છે। યજુર્વેદ જે વેદ છે એની અંદર તેના બે ભાગ પડે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ। શુક્લ યજુર્વેદ છે જે આપણે ધાર્મિક ક્રિયા કરીએ છીએ, જેમ કે આપણે પૂજા કરીએ છીએ, કથા કરીએ છીએ, હોમ હવન યજ્ઞ આદિ જે ક્રિયા કરીએ છીએ જેમાં જે યજ્ઞ કરાવવા માટે જે પુરોહિત જે બ્રાહ્મણ જે ઋત્વિક ગણ જે આવે છે જે મંત્રો વડે આપણા હોમ હવન પૂર્ણ કરાવે છે તે મંત્રનું ગ્રહણ યજુર્વેદમાંથી કરવામાં આવેલું છે, એમાંથી પણ શુક્લ યજુર્વેદમાંથી ગ્રહણ કરવામાં આવેલું છે। યજુર્વેદની બીજી જે શાખા છે એનું નામ છે કૃષ્ણ યજુર્વેદ, એની અંદર પણ મંત્રો આવેલા છે। ત્યારબાદ જે ચોથો વેદ છે એ અથર્વવેદ ના નામથી આપણે જાણીતા છીએ, જે અથર્વવેદ નામનો જે વેદ છે આ જે વેદની અંદર આપણે સામાન્ય રીતે શરીરને લગતી જે આયુર્વેદને સંલગ્ન જે બાબતો છે જે આપણે બીમારી છે કોઈપણ જે જાતનું સ્વાસ્થ્યને લગતું વધારે આ વેદની અંદર દર્શાવવામાં આવેલું છે। તો આ જે ચાર વેદ છે એ વેદમાંથી જે મંત્રો લેવામાં આવેલા છે એ મંત્ર એવા છે કે જેમાંથી આપણે કંઈક જ્ઞાન પ્રાપ્ત થતું હોય, કંઈક આપણે જીવનને લગતી જ્ઞાનની બાબત પ્રાપ્ત થતી હોય, જેમ કે આપણું જે હેડિંગ છે કે સંવદધ્વમ કે ભાઈ બધા સાથે ચલો કે બધા સાથે મળીને રહો, એક સંઘ સાથે લઈને ચાલવાની વાત છે। તો મને એક વાક્ય યાદ આવે છે કે આપણે જે ધોરણ 6-8 ની અંદર એક સુક્તિ કરીને એક પાઠ આવે છે, સુક્તિ એટલે કે સારી ઉક્તિ એટલે કે સારા વચનો, તેવી એક સારી સુક્તિ છે કે કલે કલૌ સંઘે શક્તિ કલૌ યુગે। તો આ જે સુક્તિ છે એનો મિનિંગ એવો થાય કે ભાઈ કલિયુગમાં સંગઠન શક્તિ સર્વશ્રેષ્ઠ શક્તિ છે। તો આવા ઘણા બધા દ્રષ્ટાંતો ઉદાહરણો સહિત આપણે જે મંત્રોમાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જે ઉપદેશ પ્રાપ્ત થાય છે તેની આજે પાઠની અંદર વાત કરવામાં આવેલી છે। જે આપણો જે પાઠ છે પ્રથમ પદ્ય પાઠ સંવદધ્વમ તેની અંદર 5 મંત્રો આવેલા છે, 5 મંત્રોમાં 3 મંત્રો આવેલા છે જેમાંથી ઋગ્વેદના મંત્રોનો સમાવેશ કરવામાં આવેલો છે,
યજુર્વેદના મંત્રનો સમાવેશ કરવામાં આવેલ છે અને ત્રીજો જે મંત્ર છે એ અથર્વવેદના મંત્રનો સમાવેશ કરવામાં આવેલો છે અને ત્યારબાદ બે અનુષ્ટુપ શ્લોક દ્વારા જે આપણે કંઈ જ્ઞાન પ્રાપ્ત થાય છે સંપૂર્ણ વિશ્વનું હિત ઈચ્છવામાં આવે છે તેવી ભાવના સાથે બે અનુષ્ટુપ શ્લોક પણ અંતે મૂકવામાં આવેલા છે તો આપણે વાત કરીએ જે આ પાઠ છે આ પાઠની અંદર જે મંત્રની અંદર કેનું વર્ણન કરવામાં આવેલું છે જે પહેલો જે મંત્ર છે એ મંત્રની અંદર એકતાનું વર્ણન કરવામાં આવેલું છે સંગઠન શક્તિની વાત કરવામાં આવેલી છે ત્યારબાદ જે બીજો મંત્ર છે પાઠની અંદર એની અંદર ભગવાન સૂર્યની પાસે કંઈક સારું માગવાની વાત કરવામાં આવી છે કલ્યાણની પ્રાપ્તિ થાય તે માટેની વાત કરવામાં આવી છે ત્યારબાદ જે ત્રીજો જે મંત્ર આપેલો છે જે આ મંત્ર છે એની અંદર પિતા અને પુત્ર માતા અને પુત્રની વાત કરવામાં આવેલી છે કે પુત્ર જે છે એ કેવો હોવો જોઈએ કે આ કેનું અનુસરણ કરતો હોવો જોઈએ તેવી એ ત્રીજા મંત્રમાં વાત કરવામાં આવેલી છે અને જ્યારે જે ચોથો જે શ્લોક આવે છે જે શ્લોકની અંદર સંપૂર્ણ હિત એટલે કે સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથેનો એ તેમાં ભાવ દર્શાવવામાં આવેલો છે અને જે અંતિમ જે છે જે પાંચમો જે શ્લોક દર્શાવેલો છે તેની અંદર આપણા દેશની વાત કરે છે અને તેની અંદર આપણો જે દેશ છે નિર્ભય બને માણસો છે નિર્ભય બને ગભરાટ વિનાના બને તેવી સરસ મજાની વાત કરવામાં આવેલી છે તો આજે છે ક્રમશઃ પાંચ આવી રીતે મંત્રો પણ આમાં આલેખાયેલા છે તો આ જે મંત્ર છે તેમાંથી આપણે આજે ચર્ચા કરીએ કે જે પ્રથમ મંત્ર છે તેની આપણે વાત કરીએ જે પ્રથમ મંત્ર છે ઋગ્વેદનો દસમા મંડળનો જે મંત્ર છે ઋગ્વેદનો એ મંત્ર છે તેની આપણે ચર્ચા કરીએ કે ઓમ સં ગચ્છદ્વં સં વદદ્વં સં ભૂમનાસી જાનતાં દેવાભાગમ યથા પૂર્વે સમજનાનામ ઉપાસતે ફરી વખત તમારી સમક્ષ મંત્રનું ગાન કરું જેથી કરી તમને વધારે સમજાય કે સં ગચ્છદ્વં સં વદદ્વં સં ભૂમનાસી જાનતાં દેવાભાગમ યથા પૂર્વે સમજનાનામ ઉપાસતે આ જે મંત્ર છે એની અંદર હવે આપણે એક એક શબ્દશઃ અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જે મંત્ર આપેલો છે તેની અંદર જે શબ્દ છે એ એક એક શબ્દના અર્થને આપણે સમજીએ તો પેલો શબ્દ હતો કે સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સમ ગચ્છદ્વમ સમ એટલે કે સારું સારું સમ એટલે કે સાથે પણ થઈ તો સમ ગચ્છદ્વમ ગચ્છ એટલે કે જાવું અને ધ્વમ આપ્યું છે એ આત્મનેપદ દર્શાવે છે આ જે રૂપ છે સમ ગચ્છદ્વમ એ આજ્ઞાર્થ લોટ લકાર આત્મનેપદ મધ્યમ પુરુષ બહુવચનનું રૂપ છે એના રૂપ કઈ રીતે બને તો બને એના રૂપ એવી રીતે બને છે ગચ્છે ગચ્છસ્વ ગચ્છદ્વ ગચ્છતામ ગચ્છન્થ ગચ્છદ્વમ તો આ જે છે ગચ્છદ્વમ એ આજ્ઞાર્થ લોટ લકાર મધ્યમ પુરુષ બહુ વચન છે આ રીતે જે છે ગચ્છદ્વમ ધ્વમ આવ્યું એટલે આપણે ખ્યાલ આવ્યો અને વાત કરીએ કે સમ ગચ્છદ્વમ સમ એટલે કે સાથે ગચ્છદ્વમ એટલે કે ચાલો એટલે સાથે ચાલો બીજો શબ્દ છે સમ વદધ્વમ એ પણ વદધ્વમ એ આજ્ઞાર્થનું જે રૂપ છે લોટ લકાર મધ્યમ પુરુષ બહુવચન સમ એટલે કે સાથે વદ એટલે કે બોલવું તો સાથે બોલો આનો પણ મિનિંગ એવો થશે પહેલાં આપણે જોયું કે સાથે ચાલો હવે કે આમાં બીજા શબ્દમાં આપણે જોઈએ છીએ કે સાથે બોલો હવે જે શબ્દ આવે છે સમ એટલે કે સારું સમ એટલે કે સારું સરખા સમાન તેનો પર્યાય દર્શાવે છે સમ એટલે સારું સમાન સરખા વહ વહ જે આવ્યો હતો કે સમ ગચ્છદ્વમ સમ વદદ્વમ સમ વહ વહ એટલે વહ જે છે એ તમારા માટે દર્શાવે છે વહ એટલે કે તમારા તમારા
મનાઉંસી મનાઉંસી એટલે કે મન અને હૃદયની વાત કરે છે. મન અથવા તો હૃદય. ઉપાસતે ઉપાસતે એટલે કે ભોગવવું, ગ્રહણ કરવું તેવો મિનિંગ થાય ઉપાસતેનો, ભોગવવું, ગ્રહણ કરવું. તો આનું આપણે અહીંયા મિનિંગ લઈ કે ગ્રહણ કરવું. હવે જે છે એની આપણે વાત કરીએ. આગળ જે શબ્દ આપ્યો છે કે યથા, યથા એટલે કે જેમ, યથા એટલે કે જેમ. બાકીના જે શબ્દ છે આપણે એ જોઈએ હવે કે જાનતામ, જાનતામ એટલે કે એક સરખા, સમાન બનો, એક સરખા સમાન બનો. જાનતામ એટલે કે એક સરખા સમાન બનો, સમાન બનો અથવા તો એક સરખા મત રાખો, એક સરખા સરખા મત રાખો. તો આ તેવી વાત થઈ રેમાં. પછી કીધું કે દેવા, દેવા એટલે કે દેવતાઓ, દેવા એટલે કે દેવતા, દેવા એટલે કે દેવતા, દેવા દેવતા. ભાગમ, જે ભાગ છે, ભાગમ એટલે કે જે આપણે યજ્ઞ કરીએ છીએ એની અંદર જે દ્રવ્ય હોમવામાં આવે છે, જે આપણે હોમતા હોય તે, એટલે કે હવિષ્ય, એટલે કે ભાગ એટલે યજ્ઞની અંદર જે હોમતા હોય તે દ્રવ્ય હોય છે તે. યજ્ઞની અંદર હોમાતું દ્રવ્ય હવિષ્ય. તેને આપણે ભાગમ કહેવાય. પૂર્વે એટલે કે પહેલાના સમયમાં, પૂર્વે એટલે કે પહેલા. પછી વાત કરે છે કે સમજના નામ એટલે કે સમાન મતિઓ વાળા, સમાન મતી વાળા. તો આની આપણે આટલી વાત કરી. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ તો આ જે મંત્ર છે એ બધા મંત્રના આપણે શબ્દસહ અર્થ જોયા છે. આ જે શબ્દસહ અર્થ છે ફરી વખત આપણે નોટ ડાઉન કરી લઈએ કે સમ ગચ્છધ્વમ એટલે કે સાથે ચાલો, સમ વદધ્વમ એટલે કે સાથે બોલો, સમ એટલે કે સારું અથવા તો સમાન, વહ એટલે કે તમારા, મનાઉંસી એટલે કે મન, ઉપવાસતે ગ્રહણ કરવું, યથા એટલે કે જેમ, જાનતામ એટલે કે સમાન બનો, એક સરખા મત રાખવાવાળા બનો, દેવા એટલે કે દેવતાઓ, ભાગમ એટલે કે યજ્ઞની અંદર હોમાતું દ્રવ્ય હવિષ્ય, પૂર્વે એટલે કે પહેલા, સમજના નામ એટલે કે સમાન મતિઓ રાખવાવાળા. તો આજે મંત્ર છે બીજો, પેલો જે મંત્ર એની મંત્રની અંદર એકતાની વાત કરવામાં આવેલી છે. તો આખો જે મંત્રનો અર્થ છે એ હવે આપણે જોઈએ કે જેમ પહેલાના સમયમાં દેવતાઓ સમાન મતિ રાખી, સમાન ભાવ રાખી, પ્રેમ ભાવ રાખી યજ્ઞની અંદર જે હોમાતું દ્રવ્ય હતું એ ગ્રહણ કરતા હતા, પ્રેમ ભાવ રાખીને જેને જેટલું દ્રવ્ય લેવાનું હતું એ દ્રવ્ય પોતે સમાન મતિ રાખીને લેતા હતા. તેવી જ રીતે તમે સાથે ચાલો, સંગઠિત રહ્યો, સાથે બોલો, તમારા બધાના મન
એક સરખા બને અથવા તો તમારા મન બધાના એક સરખા રહે તેવા ભાવ દર્શાવતો આ મંત્ર છે. ફરી વખત આખા મંત્રનું આપણે એક વખત જોઈ લઈએ કે ભાઈ જેમ પહેલાંના સમયમાં દેવતાઓ પ્રેમપૂર્વક યજ્ઞની અંદર જે હોમવામાં આવતું જે દ્રવ્ય છે તે ભાગપૂર્વક યથાશક્તિ જે સમાન ભાવ રાખી અને જેમ ગ્રહણ કરતા હતા તેવી જ રીતે વર્તમાનમાં અમે લોકો સાથે ચાલીએ, સાથે બોલીએ, અમારા જે મનની અંદરના જે ભાવ છે તે બધા એક સરખા બને તેવી વાત કરવામાં આવેલી છે. આ જે મંત્ર છે એની અંદર આ આપણે અર્થ પ્રાપ્ત થાય છે. તો હવે જોઈએ કે આ જે મંત્ર હતો એમાંથી જે પ્રશ્ન કયા નિપજ્યા છે, પ્રશ્ન કયા ઉદ્ભવે છે. તો તે બે પ્રશ્ન એવા છે કે એ અટપટા છે થોડાક, અને એ અટપટા જે પ્રશ્ન છે આપણે જોઈ લઈએ. જે અટપટા પ્રશ્નોમાં એક પ્રશ્ન છે કે પૂર્વે કે સમજનાનામ ઉપાસતે, સમજનાનામ ઉપાસતે, જનાનામ ઉપાસતે, ઉપાસતે એટલે કે પૂર્વે જે દેવ જે કોણ સમાન રીતે ઉપા ગ્રહણ કરતા હતા, ભાગ ગ્રહણ કરતા હતા. તો આજે પ્રશ્ન એક આવો પ્રશ્ન બને છે, અને એક બીજો એવો પ્રશ્ન બનશે કે પૂર્વે દેવાહા, પૂર્વે દેવાહા ભાગમ કથમ ઉપાસતે, કથમ ઉપાસતે એટલે કેવી રીતે ઉપાસતા હતા, ગ્રહણ કરતા હતા. હવે જો આ જે પ્રશ્ન છે ખાલી માત્ર બે શબ્દની અંતરમાં એક જવાબનો ફેર પડી જાય. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કેથી, અને અહીંયા પ્રશ્ન છે કથમથી. હવે આ પ્રશ્નનો જવાબ આમાં છે અને આનો જવાબ આમાં છે. જો આ પ્રશ્નનો જવાબ આવે કે પૂર્વે કે સમજનાનામ ઉપાસતે, તો એમાં જવાબ આવશે દેવાહા, કે પૂર્વે દેવાહા સમજનાનામ ઉપાસતે એટલે કે જે પૂર્વ પહેલાંના સમયમાં જે દેવતાઓ સમાન ભાગ રાખી અને સમાન ભાવ રાખીને પોતાનું જે યજ્ઞનું જે ભવિષ્ય હતા તેનો ગ્રહણ કરતા હતા. બીજો પ્રશ્નનો અર્થ એવો થાય કે પૂર્વે દેવાહા ભાગમ કથમ ઉપાસતે, પહેલાંના સમયમાં દેવતાઓ જે ભાગ હતા એ કેવી રીતે ગ્રહણ કરતા હતા. તો એનો અર્થ એવો થાય કે પહેલાંના જે સમયમાં જે દેવતાઓ હતા એ સમાન સમજનાનામ એટલે કે સમાન મતિ રાખીને યજ્ઞનો ભાગ ગ્રહણ કરતા હતા. તો આ જે છે એવી રીતે આપણે સમજી શકીએ. હવે છે ત્યારબાદ બીજો મંત્ર છે એની આપણે વાત કરીએ, જે યજુર્વેદના 30મા અધ્યાયનો 5મો મંત્ર છે, જે મંત્રનું નામ છે કે વિશ્વાની દેવ સવિત દુરિતાની પરાશુવ જદ ભદ્રમ તન્ન આશુવ. આ જે મંત્ર આપેલો છે તે મંત્રની અંદર વિશ્વધર્મની વાત કરે છે, સાથે સાથે ભગવાન સૂર્યની પણ આમાં વાત કરવામાં આવેલી છે કે હે વિશ્વાની દેવ, હે વિશ્વાની દેવ સવિતુઃ સૂર્ય, સવિતર એટલે કે સૂર્ય. હવે શબ્દ આપણે જોતા જાય, પેલો શબ્દ જોઈએ કે સવિતર એટલે કે સૂર્ય નારાયણ. સવિતર શબ્દ આપ્યો છે એનો અર્થ એવો થાય કે સૂર્ય નારાયણ, સૂર્ય નારાયણ ભગવાન, જગતના આપણા જે સાક્ષી ભગવાન છે સૂર્યનારાયણ ભગવાન છે, જેને આપણે પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ, પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ છીએ. સવિતર
દુરી વિશ્વાની દુરીતાની, બીજો શબ્દ લઈએ વિશ્વાની, વિશ્વાની દુરીતાની, વિશ્વાની દુરીતાની, બધા દુર્ગુણો, બધા દુર્ગુણો, બધા દુર્ગુણો, વિશ્વાની દુરીતાની, પરાશુવ, પરાશુવ એટલે કે દૂર કરો, પરાશુવ દૂર કરો, મંત્રમાં હે સવિતર વિશ્વાની દુરીતાની પરાશુવ, કે હે સૂર્યનારાયણ દેવતા વિશ્વના બધા દુર્ગુણોને દૂર કરો. પછી વાત કરે છે યદ એટલે કે જે, બદરમ એટલે કે કલ્યાણ, બીજો શબ્દ આપેલો હતો બદરમ, યદ ભદ્રમ, ભદ્રમ એટલે કે કલ્યાણ, કલ્યાણ, યદ ભદ્રમ તન મે આસુવ, તન મે કે તે અમને, આનો મીનિંગ એવો થાય કે તે અમને આશુવ એટલે કે પ્રાપ્ત થાવું, આશુવ એટલે કે પ્રાપ્ત થવું, પ્રાપ્ત થવું. તો આ જે મંત્ર છે એના આપણે જે શબ્દ જોયા, જે મંત્ર હતો એ આપણે જોઈએ કે વિશ્વાની દેવ સવિતર દુરીતાની પરાશુવ યદ ભદ્રમ તન્ન આશુવ, આખો મંત્ર હતો એને આપણે શબ્દ છૂટા પાડીને એનો અર્થ જોયો. હવે આ મંત્રનો આખું ગુજરાતી જોઈએ કે હવે શું થાય છે, આ શબ્દ સહ જે અર્થ જોયો એને ભેગા કરીએ તો, કે હે સવિતુ સૂર્યનારાયણ એટલે કે હે સૂર્યનારાયણ ભગવાન બધા દુર્ગુણોને દૂર કરો, જે કંઈ પણ કલ્યાણ છે તે અમને તમે પ્રાપ્ત કરાવો. બે મંત્ર આપણે જોયા, આ જે મંત્ર છે એમાં આપણે પ્રશ્ન એવો પણ ઉદ્ભવી શકે કે ભાઈ, કે ભાઈ કવિ જે છે એ સૂર્યનારાયણ ભગવાન પાસે શું માગે છે. તો આપણે કહી શકીએ જે કવિ છે, જે મંત્ર લખનાર છે, એ સૂર્યનારાયણ ભગવાન પાસે કલ્યાણ માગે છે અને જે બધા જે સંપૂર્ણ જે દુર્ગુણો છે તે દૂર થાય તેવી ભાવનાની બીજા મંત્રમાં વાત કરવામાં આવેલી છે. તો આપણે જોયું જે આ પાઠની અંદર આપણે જોઈ છીએ, તો સંપૂર્ણ વિશ્વત્વ એટલે કે બધું એક પૃથ્વીની અંદર જે બધા લોકો એક સાથે મળીને રહે તેવી ભાવનાને દર્શાવે છે. તો આ સમયે જે એક નાનકડી એવું એક પંક્તિ જે છે સુભાષિત છે કે અયમની જહ પરો વેતી ગણ નામ લઘુ ચેતસામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ, વસુધાહા ઇવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમ. આ જે શબ્દ જે છે આઠ અક્ષર એને સમજવાના જરૂરી છે કે આ જે સંપૂર્ણ જે પૃથ્વી છે એ મારું ઘર છે, માટે જે આમાં બધા લોકો જે નિવાસ કરે છે એ મારા ભાઈ થાય, એ મારા બહેન થાય, એવી રીતે કે બધા લોકો મારો પરિવાર છે એવી ભાવનાને દર્શાવવામાં આવેલી છે. તેવી જ ભાવના આપણે જે બે મંત્રનો અભ્યાસ કર્યો છે તે મંત્રની અંદર દર્શાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે બે મંત્ર છે એ સારી રીતે સમજાઈ ગયા હશે. ફરીવાર જ્યારે મળશું ત્યારે આપણે આના પછીના જે મંત્રો છે તેનો આપણે અભ્યાસ કરીશું. તો બધાને સૌને જય શ્રી કૃષ્ણ અસ્તુ.